लेटेस्ट एजुकेशन अपडेट जोवा माटे अत्यारे ज अमारी चैनल ने सब्सक्राइब करो और बाजू में आपेला बेल आइकन ने दबाओ। नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है दरेकनो अपनी सोनी सहियार YouTube चैनल ने अंदर। विद्यार्थी मित्रों, आज ना वीडियो लेक्चर ने अंदर आपे डिस्कस करवाना छे धोरण 12 साइंस सब्जेक्ट मैथमेटिक्स चैप्टर नंबर 10 सदिश नो बीजगणित और એની અંદર વિદ્યાર્થી મિત્રો एक्सरसाइज नंबर 10.4 क्वेश्चन नंबर 11 અને 12 ને આજે આપણે સોલ્વ કરવાના છે। તો શરૂ કરીએ વધારે સમય ન બગાડતા। ક્વેશ્ચન નંબર 11 માં તમને એમસીક્યુ ટાઈપ આપેલું છે, જો કે 11 12 બંને એમસીક્યુ ટાઈપ છે અને આવા એમસીક્યુ મોસ્ટ ઓફ કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર ગુજકેટ છે, જેડબલ છે, એની અંદર પૂછાતા હોય છે। હવે ધારો કે સદિશો a અને b આપેલા છે, મોડ ઓફ a બરાબર 3 અને મોડ ઓફ b બરાબર સ્ક્વેર રૂટ ઓફ 2/3 હોય તો આપણે a ક્રોસ b જો એકમ સદિશ આપેલા હોય ને તો તેમની વચ્ચેનો ખૂણો મેળવવાનો છે। મોડ ઓફ a અને મોડ ઓફ b તમને આપેલા છે, ત્યારબાદ a ક્રોસ b એકમ સદિશ એટલે કે a ક્રોસ b નો જવાબ શું આવે છે, 1 આવે છે, તો આપણે તેમની વચ્ચેનો ખૂણો મેળવવાનો છે અને આપેલું છે શું, a ક્રોસ b આપેલું છે। તો હવે અહીંયાથી આપણે ખબર પડે કે જો a ક્રોસ b હોય ને તો એનું સૂત્ર લગાવાય કે a ક્રોસ b બરાબર શું થાય, મોડ ઓફ a ઇન્ટુ મોડ ઓફ b sin થીટા। એવું યાદ છે આપણે થિયરી ની અંદર જોયું હતું સૂત્ર, આનું મૂલ્ય શું આપેલું છે, 1। હવે મોડ ઓફ a તમને આપેલું છે 3 ઇન્ટુ મોડ ઓફ b પણ આપેલું છે સ્ક્વેર રૂટ ઓફ 2/3 અને sin થીટા એઝ ઇટ ઇઝ, તો આ બંને ઉપર નીચે ઉડી જાય, આ સ્ક્વેર રૂટ ઓફ 2 ઈ છેદમાં આવી જાય એટલે 1 સ્ક્વેર રૂટ ઓફ 2 ક્લિયર ઇઝ ઇક્વલ ટુ sin થીટા, ક્લિયર। હવે sin થીટા નું મૂલ્ય 1 સ્ક્વેર રૂટ ઓફ 2 કરે હોય તો કે થીટા ઇઝ ઇક્વલ ટુ π/4 હોય ને ત્યારે આવું થઈ શકે કે sin ની કિંમત 1 સ્ક્વેર રૂટ ઓફ 2 હોય તો થીટા બરાબર π/4, તો આપણે મળી ગયું કે ખૂણો કેટલાનો હોય π/4 નો, આન્સર નંબર b, એમસીક્યુ નંબર b, એટલે આપણો આન્સર મળી ગયો b આપણો જવાબ છે, ક્લિયર। એકદમ સિમ્પલ હતો, આ ગ્રુપ એક્ઝામ્પલ હતો ને। હવે આગળ એક્ઝામ્પલ નંબર 12 આપણે સોલ્વ કરીએ, પણ એમસીક્યુ ટાઈપ છે અંદર શું આપેલું છે એ આપણે ચેક કરીએ। એક્ઝામ્પલ નંબર 12 ની અંદર તમને આ પ્રમાણે આપેલી છે એમસીક્યુ ની રકમ કે લંબચોરસના શિરોબિંદુઓના સ્થાન સદિશો અનુક્રમે a b c d આ પ્રમાણે હોય, એટલે ખાસ શબ્દ સાંભળશો કે લંબચોરસના શિરોબિંદુ છે કયા, તો કે a b c અને d, અને એને આપણે શું આપેલા છે, સ્થાન સદિશો આપેલા છે, સદિશો આપ્યા નથી। આ પ્રમાણે 1 2 3 અને આ 4 સ્થાન સદિશો આપેલા છે ABCD હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધો એવું તમે કીધું છે। હવે લંબચોરસ દોરીએ, પહેલા તો એટલે બધા ખ્યાલ આવે ને સ્થાન સદિશ કોને કહેવાય એ પણ હું તમને કહી દઉં। સ્થાન સદિશો એટલે ઇન્સોપમાં મિત્રો તમને શિરોબિંદુના યામ આપેલા છે પરંતુ સદિશની ભાષામાં, એટલે સ્થાન સદિશ કહેવાય। પહેલો આપણે લખીએ ABCD લખી દો, હવે સમજો એ કઈ રીતે લખવાનું છે એ સમજો ખાસ, એ તો કે પહેલું હોય એ હોય તો એ -1 1/2 અને 4 આ રીતે તમારે ઘટકો લખવાના છે, ક્લિયર। સદિશને આધારે ખાલી એના ઘટકો લખી નાખવાના, આ રીતે તમે તમને યામ બની જાય એ યામ, આ તમને સ્થાન સદિશ આપ્યા છે એટલા માટે આપણે શિરોબિંદુ આ રીતે લખી શકીએ ડાયરેક્ટ, જો સદિશ આપ્યો હોય તો લખી શકીએ નહીં। 1 1/2 અને 4 આ b, હવે c ની વાત કરીએ તો c શું થાય, 1 -1/2 ધેન આફ્ટર 4, અને d લખવો હોય તો d પણ લખી શકાય કે -1 -1/2 અને 4, ક્લિયર। તો a b c d બધા આપણે લખી દીધા, હવે આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે, તો હું ત્રિકોણ દોરું ને, સોરી વિકર્ણ, ઓકે સર, આ વિકર્ણ દોરું ને ત્યાં બે ત્રિકોણ તમને દેખાય, ત્રિકોણ નંબર 1 ત્રિકોણ નંબર 2, આ બંને ક્ષેત્રફળ સમાન હોય, શું હોય, બંને ક્ષેત્રફળ સમાન, એટલે કે જેટલો વાંડો હોય એટલા બીજા ક્ષેત્રફળ હોય, તો હું 1 નું ક્ષેત્રફળ મેળી લો, ખાલી એક ત્રિકોણ મેળી લો એને ગુણ્યા 2 કરો એટલે ઉપરનું મળી જાય, એ બંને સરવાળો કરી નાખો આખા લંબચોરસનું ક્ષેત્રફળ મળી ગયું, કે ન ખબર પડી, ફરી એક વાર હું 1 નું ક્ષેત્રફળ મેળી લઉં એને ગુણ્યા હું 2 કરું એટલે આખાનું મળી ગયું, આખાનું મળી ગયું એટલે લંબચોરસનું ક્ષેત્રફળ આપણને મળી ગયું। તો પેલું મેળવવા માટે શું કરવું પડશે, આપણે સદિશો લેવા પડશે, મેં તમને યાદ કરાવું કીધું હતું આગળનો એક્ઝામ્પલ નંબર આપણે જે ગણો 9 ની અંદર, મેં તમને યાદ કરાવ્યું હતું હા એક્ઝામ્પલ નંબર 9 ની અંદર કે આ એ બિંદુ પસંદ કરી લેવાનું જ્યાં એ બી અને એ બી સદિશો લેવાનું, તો ત્રિકોણનું ક્ષેત્રફળ જોજો, આપણો દાખલો પૂરો થઈ જશે, એકદમ નાનો છે
ત્રિકોણ નું ક્ષેત્રફળ આવું દે એમસીક્યુ માં તમારે ન લખવાનું હોય પણ જો પૂછાય એમસીક્યુ એટલે લખવાનું કીધો ગણવાનું તો આ રીતે ગણવાનું બાકી એક માર્ક્સ ની અંદર ગુજકેટ માં જેડબલ્યુ માં પૂછાય તો એમાં આ રીતે માં ત્રણ થી દર્શાવવાની હોય નહીં એબી સદિશ ક્રોસ એડી સદિશ નું મૂલ્ય ક્લિયર આ સૂત્ર થઈ ગયો હવે તમારે એબી અને એડી મળવા પડશે એબી સદિશ કરી તમારે એબી સદિશ તો મેં તમને કીધું હતું કે બીજું માઇનસ કેલાય આમ કોણ 1 માઇનસ માઇનસ પ્લસ 1 i કેરેટ પ્લસ 1 / 2 માઇનસ 1 / 2 j કેરેટ પ્લસ 4 માઇનસ 4 k કેરેટ તો આ 0 થઈ ગયું આ 0 થઈ ગયું જવાબ શું આવશે 1 1 2 i આવો આપણે જવાબ મળ્યો ચાર બાદ હું ab સદિશ મેળવું ab સદિશ કરી તો મળે a અને d તો d માઇનસ a કરવાનું માઇનસ 1 માઇનસ માઇનસ પ્લસ 1 i કે જો આ માઇનસ છે અને સૂત્રમાં એક માઇનસ આવે તો માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ 4 5 માઇનસ 1 / 2 માઇનસ 1 / 2 j કૌંસ ની અંદર 4 માઇનસ 4 k કે ક્લિયર બરાબર તો જો આ 0 થઈ ગયો માઇનસ પ્લસ એટલે 0 આ માઇનસ માઇનસ આ 0 થઈ માઇનસ માઇનસ પ્લસ અડધો અડધો આખો થઈ જાય એટલે માઇનસ 1 એટલે કે માઇનસ જે સદિશ ફાઇન્ડ ઓન્લી તો આપણે મળી ગયો ઉપર સૂત્રની અંદર પુટ કરી આપણે તો ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે એરિયા ઓફ ટ્રાયેંગલ શોર્ટમાં લખું છું ક્લિયર હવે 1 / 2 મોડ ઓફ આ સૂત્ર ડાઈશ તો આપણે કિંમત જ મૂકી દઈએ પહેલા તો આપણે a ક્રોસ b મેળવવા પડશે તો આ ખોટો લખો આપણે પહેલા a ક્રોસ b લઈ લઈએ કે ab ક્રોસ ad આપણે મેળવી લઈએ મોડેલ ની અંદર i j અને k અહીં એક જ b આપ્યો છે 2 તો બાકીના 0 0 અહીંયા ખાલી માઇનસ આપેલું છે 1 તો i ને પસંદ કરું રેડી તો હાર ને લેવાનું 0 ગુણ્યા 0 0 ગુણ્યા 0 લાખો પર 0 થઈ ગયું માઇનસ j લેવું તો 0 ગુણ્યા 2 એટલે 0 0 ગુણ્યા 0 એટલે 0 પ્લસ k ની ઓર આવ્યો k ને લો તો 0 ગુણ્યા 0 એટલે 0 માઇનસ b એક આ 2 પણ તો માઇનસ માઇનસ પ્લસ 2 k સદિશ તો આપણે એટલે આટલો જવાબ આવ્યો જવાબ નંબર 2 k કેરેટ ક્લિયર એનું મૂલ્ય કેટલું તો મૂલ્ય શું આવે 4 સોરી એનું મૂલ્ય શું આવે તો કે 2 નો વર્ગ 4 હવે 4 નો વર્ગમૂળ પાછું 2 એટલે 2 મૂલ્ય આવશે એટલે મોડ ઓફ પણ આ લખી દઉં છું મોડ ઓફ AB ક્રોસ AD ઇઝ ઇક્વલ ટુ 2 સોરી શું આવશે 2 ખોપરે સે કરી ના તો કે આનો વર્ગ કરવાનો પાછો વર્ગમૂળ કરવાનો એટલે જવાબ શું આવે 2 જ આવે સૂત્રમાં કિંમત મૂકી 1 / 2 ગુણ્યા મોડ ઓફ શું આવ્યું 2 તો 2 2 ઉડી જાય જવાબ શું આવે 1 તો આનું જો 1 હોય નાનું 1 હોય 1 ને 1 શું થઈ જાય 2 તો લંબચોરસ નું ક્ષેત્રફળ 1 ગુણ્યા સોરી 1 + 1 અથવા તો 2 ગુણ્યા 1 ઇઝ ઇક્વલ ટુ 2 તો હવે જવાબ સી છે તો આન્સર આપણો જવાબ ની અંદર આવશે સી આ રીતે તમે એક્ઝામ્પલ ગણી શકો છો તો અગલો એક્ઝામ્પલ નહોતો ની આશા રાખું છું ખ્યાલ આવી ગયો છે અને જવાબ ની અંદર આમાં આવશે 2 અને આની પહેલા પણ આપણે એમસીક્યુ ગણવાનું અને જવાબમાં શું આવશે બી તો આઈ હોપ તમને સમજાઈ ગયું હશે કે કન્ફ્યુઝન લાગે તો કમેન્ટ કરજો આ ઉપરાંત ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અન્ય ચેનલોની પણ લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે અથવા તમે અમારી ચેનલ પર રૂબરૂ જઈ અને ત્યાંથી સમગ્ર ચેપ્ટરના તમે વિડીયો લેક્ચર નિહાળી શકશો આ ઉપરાંત તમે અમારા વોટ્સએપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ જોઈન થઈ શકો છો જય શ્રી વિજયજી મિત્રો ટેક કેર બાય બાય જય હિન્દ જય ભારત